ઝી ચોવીસ કલાકના ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત હાલમાં ઝી ચોવીસ કલાકની ટીમ સોલા વિસ્તારમાં પહોંચી ચૂકી છે અહીં ગ્રીન પાર્ક એપાર્ટમેન્ટ આવેલું છે જ્યાં હાલાણી પરિવાર છેલ્લા ત્રીસ વર્ષથી વસવાટ કરે છે પરિવારની મુલાકાત કરીશું અને મોદી સરકારનો જે પાંચ વર્ષનો કાર્યકાળ રહ્યો તેના વિશે જાણીશું હાલાણી પરિવારનો મત જી ચોવીસ કલાકના ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત હાલમાં હાલાણી પરિવાર પાસે આપણે પહોંચી ચૂક્યા છે ત્યારે પરિવારના સદસ્યો આપણી સાથે અહીં ઉપસ્થિત છે સીધા જ તેમનાથી વાત કરીશું મોદી સરકારનો જે પાંચ વર્ષનો કાર્યકાળ રહ્યો તેને લઈને શું છે તેમનું માનવું ખાસ કરીને આપથી જાણવા માંગીશ મોદી સરકારનો જે કાર્યકાળ રહ્યો શું માનો છો અન્ય જે પ્રધાનમંત્રીઓ રહ્યા તેની સાપેક્ષમાં એક પ્રધાનમંત્રી તરીકેનું કામકાજ કેવું રહ્યું આજે દેશની જે પરિસ્થિતિ હતી દુશ્મનો જોડે એકદમ સુધરી ગઈ અને આજે પાકિસ્તાન તમારાથી બીતું થઈ ગયું પહેલાં પાકિસ્તાન ગમે ત્યારે હુમલા કરવા પ્રયત્ન કરતું હતું પણ જો નેક્સ્ટ ટાઈમ ફરતી જો મોદી સરકાર ફરતી આવશે તો પાકિસ્તાનના બધા જ કાર્યક્રમો પૂરા થઈ જશે અને આતંકવાદ નાબૂદ થઈ જશે એ મોટો મોટું સ્ટેપ મોદી સાહેબનું પ્લસ પોઈન્ટ કહેવાય અન્ય પરિવારના સદસ્યો પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી બી વાત કરીશું શું માનવું છે આપનું નોટબંધી હોય કે જીએસટી હોય આ નિર્ણયો જે લીધા છે અન્ય સરકારની સાપેક્ષમાં નિર્ણય લેવાની જે ક્ષમતાની જે વાત થઈ શું માનો છો આપ જીએસટીથી ઘણા ફાયદા થયા છે એક રેટ સેમ રહ્યા છે અને સસ્તી થઈ જાય એટલે ઘણા ફાયદા છે જીએસટી આપ જે રીતે સરકારનો કાર્યકાળ રહ્યો છે શું માનવું છે આપનું કેટલી સફળ માનો છો આ સરકારને સફળ તો ઠીક છે પણ હવે બીજી કોઈ ઓપ્શન તમારી પાસે ન હોય ત્યારે મોદી જેવું કોઈ બીજું એક પર્સનલ એક નાઇસ પર્સન તરીકે કે જે પોતાની હિંમત અથવા તો પોતાના સ્વાર્થ માટે જે જે પણ પણ પોતાની તાકાત શકે છે છે ઓપોઝિટમાં કોઈ એવું પાત્ર નહીં અન્ય પરિવારના જે સદસ્યો છે તે પણ આપણી સાથે ઉપસ્થિત છે જે સ્ટ્રાઇક થઈ સર્જિકલ સ્ટ્રાઇક થઈ સાથે જે રીતે આ સમયગાળો પાંચ વર્ષનો પસાર થયો છે કેટલી સફળ માનો છો સરકારના કામકાજને લઈને અને વિપક્ષને બી કેટલો મજબૂત અત્યારના સમયને જોતા માનો છો મોદી સરકાર તો મજબૂત જ છે જેને એરસ્ટ્રાઇકને બધું કર્યું છે એના માટે દેશ તો આપણે બહુ આગળ આવી ગયો છે બીજા કોઈ દેશ કે કોઈ હુમલા આતંકવાદી હુમલા થાય તો એના માટે દેશ વિચાર કરવો પડે અત્યારે એવું થઈ ગયું છે અને બીજે કોઈ અપક્ષમાં એવું કોઈ છે નહીં કે આ રીતના ઓન ધ સ્પોટ ડિસિઝન લઈને આ કાર્ય કાર્યક્રમ એરસ્ટ્રાઇક એવું કંઈ પૂરું પાડી શકે એમ

અન્ય એક સદસ્યથી પણ વાત કરીશું શું માનવું છે સરકાર ફરીથી રિપીટ થવી જોઈએ સો ટકા થવી જોઈએ અને સેફ અને સૌથી સારી સરકાર બનવી જોઈએ તો જે હલાણી પરિવારના સભ્યો છે તેમનું સ્પષ્ટ માનવું છે કે જે નોટબંધી હોય જીએસટી હોય આ તમામે જે પ્રશ્નો છે તે પ્રશ્નો મામલે જે સરકારનો જે રૂખ રહ્યો તે ખૂબ જ હકારાત્મક રહ્યો સાથે જ જે આતંકી હુમલાઓની સામે જે રીતે જવાબ આપવામાં આવ્યો ક્યાંક ને ક્યાંક સફળ સરકારના પગલાં અને તમામ જે સદસ્યો છે તેમનું માનવું છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે અતુલ તિવારી ઝે મીડિયા અમદાવાદ